પાલમપુરના વધતા વિકાસ સાથે ટ્રાફિકની સમસ્યા વિકટ બનતી જાય છે. એમઆઈ વડી પાલમપુર પ્રવેશદ્વાર સમા રેલવે બ્રિજનું રિનોવેશન ચાલતું હોય ટ્રાફિકની સમસ્યા વકરી છે. પાલનપુરમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વકરતી જાય છે. પાલનપુરના એરોમાં સર્કલ પર ટ્રાફિકની સમસ્યા આજે પણ યથાવત છે, ત્યારે રેલવે ઓવરબ્રિજના રિનોવેશન ટ્રાફિકની સમસ્યામાં વધારો કર્યો છે. એક જ પુલ પરથી વાહનોની અવરજવરને કારણે ટ્રાફિક જામ થતાં લોકોના કલાકો વેડફાઈ રહ્યા છે, છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. રેલવે ઓવરબ્રિજના રિનોવેશન અને માનસરોવર રેલવે ઓવરબ્રિજનું કામ ચાલતું હોય પાલનપુર સિટીમાં અવરજવર કરવી એ માથાના દુખાવા સમાન બની છે, ત્યારે હવે તો સરકારે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવી જોઈએ તેવી લોકો માર્મિક ટકોર કરી રહ્યા છે. છેલ્લા કેટલા સમયથી માનસરોવર બ્રિજ એની સમસ્યા કેટલી છે, કદાચ જેને જવું આવવું પડે તેને ખ્યાલ આવે. 3 વર્ષથી પણ વધુ સમય થયો અને એની સામે ડીસાની અંદર જે ઓવરબ્રિજ બનાવ્યો છે, ભારતનો બીજા નંબરનો, ગુજરાતનો પ્રથમ એવો ઓવરબ્રિજ, એના કરતાં પણ ઓછા સમયમાં પૂર્ણ થયો છે અને વિધિન અ શોર્ટ ટાઈમ તૈયાર થશે. એની સામે અહીં આગળ વાસ્તવિકતા શું છે, જેને ફેસ કરવી પડે એને ખ્યાલ આવે. આજે ચેકપોસ્ટવાળા જવું હોય એ બ્રિજને, એટલે ફાટક પાસેથી ક્રોસ કરવું હોય ત્યારે જવા આવવાનો રસ્તો હરિપુરા છે. હરિપુરાનો રસ્તો કેવો દરેકને ખ્યાલ હશે, અને એની સામે પાયોનિયરવાળો રસ્તો. ફાટક બંધ હોય અને જો ફાટકની પાસે 22 મિનિટ, અને એ પણ ટુ વે છે, એની સામે ફોર એન્ટ્રી ફોર એક્ઝિટ એવા રોડ થઈ જાય, એટલે લોકોને યાતના ભોગવવી પડે એનો જેને વિત્તી હશે એને ખ્યાલ હશે. માટે હું આ કામ સત્વરે પૂર્ણ થાય અને લોકોને યાતનામાંથી છુટકારો મળે એવી અપેક્ષા રાખું છું. સરકારશ્રીને જો ચેકપોસ્ટવાળો બ્રિજ પણ બનાવવાની વાતચીત ચાલે છે, હવે જો એ બ્રિજ ચાલુ થાય અને આ બ્રિજનું હજી સુધી ઠેકાણું નથી, તો સરકાર કદાચ લોકો માટે હેલિકોપ્ટરની સુવિધા પૂરી પાડે એવું મને લાગી રહ્યું છે, એના સિવાય કોઈ બીજો વિકલ્પ જ નથી. મુશ્કેલીમાં તો એવું છે ને કે હાઈવે જવું હોય ને તો 100 વાર વિચાર કરવો પડે. માનસરોવર રોડ ઉપરથી જઈએ તો ત્યાં આગળ આરટીઓ સર્કલ પાસે 15-20 મિનિટ ફાટક બંધ હોય. ફાટક ખુલ્યા પછી 15-20 મિનિટ ત્યાંથી નીકળતા થાય, એટલે અડધો કલાક ત્યાં બગડે, ધૂળ ધુમાડા ખાવાના. પછી ગુરુનાનક ચોકની વાત કરીએ તો એ બ્રિજ પણ ઘણા સમયથી એનું કામ ચાલે છે, ત્યાં પણ આ જ પ્રશ્ન, આ જ સમસ્યા સર્જાય છે કે 15-20 મિનિટ અડધો કલાક ટ્રાફિકમાં થાય છે. એટલે હાઈવે તો ન છૂટકે ત્યાં જવાનું વિચારીએ છીએ. સરકાર પાસે તો અપેક્ષામાં શું રાખીએ કે માન લો કે તમને એક એક્ઝામ્પલ આપું કે ડીસાનો બ્રિજ હમણાં જ છેલ્લા લગભગ 1.5 વર્ષ જેવું અંદાજિત સમય થયો હશે કામ ચાલુ કર્યાને, અને મને ખ્યાલ છે ત્યાં સુધી કદાચ એ ગુજરાતનો સૌથી લાંબામાં લાંબો બ્રિજ હશે, બરાબર છે? તો એ બ્રિજ જો બનતા 2-2.5 વર્ષમાં પૂરો થઈ શકતો હોય, ગુજરાતનો સૌથી લાંબો, તો આપણે માનસરોવર ફાટકનો જે ઓવરબ્રિજ બન્યો છે એ છેલ્લા 3 વર્ષથી ધૂળ ખાય છે, એ ત્યાંનો ત્યાં જ છે, કામ થતું નથી. પછી ગુરુનાનક ચોકમાં જે બ્રિજનું રિનોવેશનનું કામ ચાલે છે એ પણ એની યથાવત સ્થિતિમાં છે. એટલે હાઈવેનો માણસ સિટીમાં, સિટીનો માણસ હાઈવે એ જવામાં એમને છે ને લોઢાના ચણા ચાવવા જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. સરકારને તો વિનંતી છે, કેમ કે જ્યારે ત્યારે પણ આરટીઓ સર્કલ પાસે બ્રિજનું કામ થશે તો એ અવરજવર માટે રસ્તો કયો યુઝ કરશે? માનસરોવર ફાટકનો જો બ્રિજ ચાલુ થઈ જાય, વહેલી તકે એનું કામ પૂર્ણ થાય, તો ઘણા ખરા અંશે એમાં રાહત થઈ શકે એમ છે. એટલે સરકારને તો આશા છે કે જો ડીસાનો ગુજરાતનો સૌથી લાંબો બ્રિજ સમયસર પૂરો થઈ શકતો હોય, કદાચ સમય બિફોર ટાઈમ, તો આ માનસરોવર બ્રિજ છે, ગુરુનાનક ચોક છે, એનું કામ ઝડપી પૂરું થાય તો ઘણા ખરા અંશે પ્રજાને રાહત થઈ શકે. પાલનપુર શહેરમાં પ્રવેશવાના 2 મુખ્ય માર્ગ છે અને માનસરોવર ફાટક ઉપર 4-1 વર્ષથી બ્રિજનું કામ ચાલી રહ્યું છે. ગેરકાયદેસર દબાણો અને ડિઝાઇન મુદ્દે પુલનું કામ વિલંબમાં પડ્યું હતું. આ પ્રશ્નનું નિવારણ આવી ગયું હોવા છતાં
આ બ્રિજનું ઠેકાણું ન પડતા વાહન ચાલકો પારાવાર પરેશાની ભોગવી રહ્યા છે. તો બીજી બાજુ ભાજપ કાર્યાલય પાસે વિશ્રામ પાસેનો બ્રિજ ઊંચો લેવાનું કામ છેલ્લા એક વર્ષથી શરૂ કરાય છે. ગુરુ નાનક ચોકથી જોરાવર પેલેસ તરફ જવાના બ્રિજનું કામ ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યું હોવાથી બાજુના બ્રિજ ઉપરથી વાહનોની અવર જવર કરાય છે, જેમાં રોજે રોજ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. તેમાંય વળી સવારે ઓફિસ સમય અને સાંજે ઓફિસ છૂટવાના સમયે ભારે ટ્રાફિક જામ થાય છે. અહીં 70 જેટલા દવાખાનાઓ આવેલા છે, એટલે ઘણીવાર એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ જતા દર્દીઓના જીવ જોખમમાં મુકાઈ જતા હોય છે. મારું પાલનપુર, રળિયામણું પાલનપુર, સ્વચ્છ પાલનપુર, કેવા સારા સારા સ્લોગનો હતા. આજે પાલનપુર સિટીના અંદર આવવું હોય કે બહાર જવું હોય, મિનિમમ એક કલાકનું વેઇટિંગ. કેમ? ગુરુ નાનક ચોકનો પુલ, 18 મહિનાની વેઇટિંગ. 18 મહિના થઈ ગયા હોવા છતાં પણ હજી સુધી ખબર નથી કે કામ ચાલુ છે, બંધ છે, ક્યારે પતશે, ક્યારે નહીં પતે, કોઈને કશું ખબર નથી. બીજો પુલ માનસરોવર થઈને કે બહાર જવા માટે મસ્ત પુલ બનશે, એ પુલ ખબર નહીં કયા કારણોસર અટકેલો પડ્યો છે. પીસાય છે કોણ? પબ્લિક. કોના લીધે? આ અનઆવડત ધરાવતા એન્જિનિયરો, આ અનઆવડત ધરાવતા અહીંની લોકાલિટી અને અહીંની અનઆવડત ધરાવતી રાજનીતિ, જેના લીધે ભોગવે છે કોણ? મારું પાલનપુર. આ બંને પુલનું કામ ચાલુ હોવા છતાં હવે એમ કહે છે કે ત્રીજા પુલનું પણ કામ ચાલુ કરીશું. તમારા માથામાં હું બેસાડીને બહાર લઈને જશું? ક્યાંથી બહાર લઈ જશું? ના બહાર જવાનો રસ્તો છે, ના અંદર આવવાનો રસ્તો છે. તેમ છતાં ત્રીજા પુલનું કામ ચાલુ કરવાની વાત કરો છો? પહેલાં બે પુલના કામ પૂર્ણ કરો અને એના પછી ત્રીજા પુલનું વિચારો. તમારી અનાવડતનું એક મોટું ઉદાહરણ શું છે? એરોમાં સર્કલ. તમે જોડે જેનું સર્કલ નાનું કરવું છે, આખો મસ્ત બનાવેલો, આખો ટોટલ આખો બગીચો તમે તોડી નાખ્યો અને પછી કહો છો ના જે તો બરાબર હતું. એ તૂટેલા ઝાડ આજે પણ તમને ગાળો બોલી રહ્યા છે. આ પાલનપુર મારું પાલનપુર છે, પાલનપુર વાસીઓનું છે. તમે તમારી અનાવડતના લીધે આને આ રીતે ઉજાડો મત. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરને ભારત સરકારના રેલવે મંત્રાલયે પાનમાં લઈ લીધું છે. છેલ્લા 18 મહિનાથી કોરોના મહામારીમાં વેપાર ધંધો ચોપટ થઈ ગયો છે, પણ રેલવેના રેઢિયાળપણાએ તો શહેરમાં આવવાના માર્ગ જ બંધ કરી દઈને પાલનપુરવાસીઓને પારાવાર મુશ્કેલીમાં મૂકી દીધા છે. ગુજરાતનો સૌથી લાંબો અને ભારતનો બીજા નંબરનો ડીસાનો બ્રિજ સમય મર્યાદામાં કામ પૂર્ણ થઈ ગયું છે, જ્યારે ન દણિયાતા પાલનપુરમાં નબળી નેતાગીરી, આળસુ તંત્ર અને લોકજાગૃતિના અભાવે માનસરોવર અને રેલવે ઓવરબ્રિજની સમય મર્યાદા પૂર્ણ થવા છતાં પણ કામ પૂરું થયું નથી, જેના લીધે હજારો લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. એક તરફ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ધરખમ વધારો, તો બીજી તરફ પાલનપુરમાં સવાર પડતા જ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે, જેના લીધે પાલનપુરવાસીઓ માટે ટ્રાફિક માથાના દુખાવા સમાન બની ગઈ છે. કેમેરામેન વિશાલ ગોયલ સાથે વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર.